नमस्कार विद्यार्थी मित्रों, हूँ जयेश पुजारा, नवनिर्माण विद्यालय ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आनी पहेलाना वीडियो में आपणे जोयुं हतुं के धोरण 9 सामाजिक विज्ञाननो जे चोथो पाठ छे भारतनी राष्ट्रीय चळवळो, तेमां आपणे मुस्लिम लीग सुधीनो अभ्यास आपणे कर्यो हतो। तो विद्यार्थी मित्रों, आजनो जे अभ्यास छे ते आपणे उग्र क्रांतिकारी चळवळनो उद्भव अने विकासथी शरू करवाना छीए, कि आपणे हवे ए जोवानुं छे कि भारतमां जे आ उग्र क्रांतिकारी चळवळनो उद्भव अने विकास छे ते शा माटे થયો, તેના વિશે આપણે હવે માહિતી મેળવવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। તો કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી, કે અંગ્રેજોને હાંકી કાઢવા માટે જે ક્રાંતિકારી જે પ્રવૃત્તિ કરવામાં આવી હતી એ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો કે વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી। હવે આપણે જોઈએ કે આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કયા કયા ક્રાંતિવીરો સામેલ હતા। તો કે આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં છે તે દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર જેવા બંધુઓ હતા, પછી વીર સાવરકર, બારીન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લાખા, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિવીરોએ છે તે રાષ્ટ્રવાદની જ્યોત છે તે જલતી રાખી, કે આ બધા જ ક્રાંતિવીરો છે તે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટે છે તે ક્રાંતિકારી પ્રવૃત્તિ આ બધા લોકોએ કરી, અને શસ્ત્રો બનાવવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી હતી, કે શસ્ત્રો બનાવવાથી માંડીને અને શસ્ત્રનો ઉપયોગ કેવી રીતના થાય એ તાલીમ પામેલા યુવાનોએ છે તે અંગ્રેજ સરકારની ઊંઘ છે તે હરામ કરી નાખી હતી। હવે ઉગ્ર ક્રાંતિ ચળવળનો હિન્દમાં ઉદ્ભવી અને દેશમાં દેશ વિદેશમાં પ્રસરી, કે આજે ક્રાંતિકારી પ્રવૃત્તિની જે ચળવળ હતી એનો ઉદ્ભવ ક્યાં થયો? તો કે હિન્દુસ્તાનમાં થયો, ભારતમાં થયો, અને પછી દેશ વિદેશમાં પસરી ગઈ, એટલે કે દેશ વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ થઈ। ભારતમાં એનો ઉદ્ભવ થયો, પરંતુ દેશ વિદેશમાં પણ અંગ્રેજોને હાંકી કાઢવા માટે છે તે ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ। હવે તેની પૂર્વ ભૂમિકામાં કે આપણે જોઈ શકીએ કે આ ક્રાંતિકારી પ્રવૃત્તિ શાને કારણે થઈ, તો કે એની પૂર્વ ભૂમિકામાં આપણે અમુક એવા બનાવો બન્યા હતા તેને કારણે આ ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ થઈ હતી। તો પહેલો બનાવ આપણે જોઈએ, તો કે તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન, કે આપણે બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન, કે વાઇસરોય લોર્ડ કર્ઝને છે તે બંગાળના ભાગલા પાડ્યા હતા, હવે બંગાળના ભાગલા રદ કરે એટલા માટે ચાલેલું આંદોલનના કારણે પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ થઈ હતી। ત્યાર પછી સુરતના કોંગ્રેસ અધિવેશન 1907માં પડેલ જહાલ એટલે કે ઉગ્રવાદી અને મવાડ એટલે કે ઉદારવાદી જૂથ એમ બે ભાગલા અને કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા છે, કે એક તો આપણે છે કે બંગાળના ભાગલા રદ કરવા ચાલેલું આંદોલન, ત્યાર પછી સુરત કોંગ્રેસ અધિવેશનમાં જે આપણે 1907માં જહાલવાદી નેતા અને મવાડવાદી નેતા છે આ બંને જૂથ શું થઈ ગયા હતા? તો કે અલગ પડી ગયા હતા। ત્યાર પછી કોંગ્રેસે છે તે માત્ર અંગ્રેજો સામે માત્ર શું ઠરાવો, વિનંતીઓને આજીજી કરવાની એની પદ્ધતિ હતી, આવા વગેરે સંજોગો છે તેમાં સામેલ હતા, અને જેને કારણે ક્રાંતિકારી પ્રવૃત્તિ છે તે ઉદ્ભવી। ત્યાર પછી લાલ બાલ પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી, કે લાલ બાલ અને પાલ આ ત્રણેય છે તે જહાલવાદની નીતિ અપનાવી, ઉગ્ર નીતિ અપનાવી, અને હિન્દી યુવા કાર્યકરોમાં એક નવું ચેતન્ય રેડ્યું, અને હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પહોંચી નીતિએ એક જબરદસ્ત નવો જ વળાંક આપ્યો, કે આપણે હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની આવ ઢીલી પહોંચી નીતિ હતી, હવે તેનાથી આપણે યુવાનો છે એમને એક જબરદસ્ત નવો જ વળાંક આપ્યો, અને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવા માટે છે તે લોકો પ્રેરણા। લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું ચંપીશ, કે લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે તો ઉગ્ર ભાષામાં કહી દીધું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ, અને જે આઝાદીના ક્રાંતિકારી લડવૈયાનો મંત્ર બની ગયો, કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ, એ આઝાદીના જે ક્રાંતિકારી લડવૈયા હતા એનો શું બની ગયો? તો કે મંત્ર બની ગયો। અને ત્યારે ભારતના નવયુવાનોના એક વર્ગે
विदेशी शासन की गुलामी में आज़ादी मेलवा प्रयासों हाथ धरिया अने त्यारे छे भारतना नवयुवानो हता के जे युवान लोको हता एना एक वर्गे विदेशी शासनमांथी गुलामीमांथी आज़ादी मेळवाना शुं कर्या प्रयासो कर्या के अंग्रेजोनी गुलामीमां हता ए गुलामीमांथी आज़ादी मेळवा माटे प्रयासो कर्या। उग्र क्रांतिकारी लड़तना लड़वैया मातृभूमिनी स्वतंत्रता माटे हस्ते मुखे बलिदानो आपवा तत्पर हता। तेओ प्राण आपी शकता अने आज़ादीनी प्राप्ति माटे बीजानो प्राण लई पण सकता हता कि आपणे उग्र क्रांति लड़तना जे लड़वैया हता ते मातृभूमि छे एनी स्वतंत्रता माटे हस्ते मुखे बलिदानो आपवा पण तत्पर हता अने तेओ छे प्राण आपी पण सकता हता अने आज़ादी माटे आज़ादीनी प्राप्ति माटे बीजाना प्राण छे ई लई पण सकता हता। हवे आपणे आ जे क्रांतिकारी जे प्रवृत्ति छे ई कया कया राज्यमां शरू थई हती तो के भारत में महाराष्ट्र बंगाल पंजाब बिहार ओरिसा गुजरात राजस्थान मद्रास प्रांत उत्तर प्रदेश और मध्य भारत में छे ते क्रांतिकारी प्रवृत्ति प्रसरी थी आ बधी जगह छे ते क्रांतिकारी प्रवृत्ति फैलावो थई गयो हतो। अने आ प्रवृत्ति में कई कई संस्थाएं फाड़ो आपेलो छे कई कई संस्थाएं आ क्रांतिकारी प्रवृत्ति ने वेग आप्यो तो के आ प्रवृत्ति में मित्र मेला सोसायटी पची अभिनव भारत समाज अनुसलीन समिति अंजुमन ए महिला ने वतन इंडियन पेट्रियोट्स एसोसिएशन अने पाछळथी ए संस्था छे ते भारत माता नाम तरीके ओळखाणी वगैरह संस्थाओं स्थापीने छे ते क्रांतिकारी प्रवृत्ति ने भारे वेग आपवामां आव्यो के आ बधी संस्थाएं छे ते संस्थानी स्थापना थई अने क्रांतिकारी प्रवृत्ति ने शुं आप्यो वेग आप्यो गति आपी। प्रथम तबका में हवे आपणे आ क्रांतिकारी प्रवृत्ति शुरू थई एना प्रथम तबका में कई कई घटना बनी थी आपणे जोईए तो क्रांतिकारी प्रवृत्ति की शुरुआत में प्रथम तबका में छे ते संध्या युगांतर नवशक्ति अने वंदे मातरम केसरी मराठा जेवा वर्तमान पत्रों अने सामयिकोए सतत बळ पूरू पाड्यु के प्रथम तबका में छे ते संध्या युगांतर नवशक्ति अने वंदे मातरम जेवा छे अने केसरी मराठा जेवा वर्तमान पत्रों ने सामयिको छपाणा अने जेनाथी क्रांतिकारी जे लोको हता एने शुं मळ्युं सतत बळ मळ्युं। त्यार पछी अलीपुर हत्याकांड में 34 जेटला क्रांतिकारीओ पर केस चलावायो कि प्रथम तबका में आ बधी घटना बनी कि हत्याकांड में 34 जेटला क्रांतिकारीओ पर केस चलावामां आव्यो। त्यार पछी हावड़ा हत्याकांड तथा ढाका हत्याकांडना अनेक क्रांतिकारीओनी धरपकड़ करायेली अने दिल्ली में वायसरोय हार्डिस पर बॉम्ब फेंकी हत्या करवानो प्रयास 13 नवेम्बर 1909 रोज अमदावाद में रायपुर दरवाजा बहार वायसरोय मिंटो पर नखायेल बॉम्ब वगैरह बनाव अपने दृष्टांत रूपे आपी शकाय के आ वगैरह घटनाओ छे ते आपणे क्रांतिकारी प्रवृत्ति शुरू थई एना प्रथम तबका में आ बधी घटना बनी हती। हवे बीजा तबका में कई कई घटना बनी क्रांतिकारी प्रवृत्तिनी जे आपणे शुरुआत करी एमां बीजा तबका में कई कई घटनाओ बनी तो बीजा तबका में छे ते 1920-42 सुधी जे काकोरी लूट केस पछी लाहोर हत्याकांड लाहोर हत्याकांड अने केंद्रीय धारासभा दिल्ली में बॉम्ब नाखवाना बनावों बनेला हता अने आ सघळी प्रवृत्तिओ में सहभागी बननार क्रांतिवीरो विषे तमे अगाउना धोरण में भणी गया छो कि आ बधा जे प्रवृत्ति में छे क्रांतिकारी प्रवृत्ति में सहभागी आपनार साथ आपनार क्रांतिवीरो विषे आपणे छे ते आगळना धोरण में आपणे 8मा भणी गया छीए। हवे आपणे जोशुं गुजरात में उग्र क्रांतिकारी चळवळ के हवे आपणे गुजरात में पण आ क्रांतिकारी प्रवृत्ति छे ते शुरू थई गई हती तो के गुजरात में सशस्त्र क्रांति की भूमिका तैयार करनार सर्वप्रथम नेता अरविंद घोष हता कि गुजरात में छे आ सशस्त्र क्रांति की प्रवृत्ति की भूमिका तैयार करनार कोण हतुं तो के अरविंद घोष हता परंतु तेओ पड़दा पाछळ हता अने अरविंद घोषना भाई छे ते बारिंद्र कुमार घोष हमेशा आगळ रहता कि आपणे छे કે અરવિંદ ઘોષ છે તે આપણે ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર હતા પણ તે કેવા હતા તો કે પડદા પાછળ હતા આગળ રહેતા નહીં પણ આગળ કોણ રહેતું હતું તો કે અરવિંદ ઘોષના ભાઈ જે બારિન્દ્ર કુમાર ઘોષ છે એ હંમેશા આગળ રહેતા હતા।
અને બારિન્દ્રકુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા, કે બારિન્દ્રકુમાર છે તે ગુજરાતમાં આવ્યા અને દક્ષિણ ભાગ, કે ગુજરાતનો જે આખો દક્ષિણ ભાગ હતો એને ખૂંદી વળ્યા, આખો દક્ષિણ ભાગ છે તે ખૂંદી વળ્યા. અહીં તેમને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળી ગયા, કે અહીંયા આપણે ગુજરાતમાં છે એમને છોટુભાઈ અને અંબુભાઈ જેવા પુરાણી જેવા સશસ્ત્ર સાથીઓ મળી ગયા. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા, કે નર્મદા કાંઠે છે તે આપણે એમને સાકરિયા સ્વામી પણ મળ્યા. અને આ સાકરિયા સ્વામી છે તે 1857માં સંગ્રામ સમયે ઝાંસીની રાણી સાથે હતા. બારિન્દ્રકુમારે વડોદરા, ચરોતર પ્રદેશ એટલે કે ખેડા, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો, કે બારિન્દ્રકુમાર છે એમને કયા કયા પ્રદેશના લોકોને ક્રાંતિનો રંગ લગાડ્યો, તો કે વડોદરા, ચરોતર પ્રદેશ, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે છે મધ્યમ વર્ગના જે યુવાનો હતા એને ક્રાંતિનો રંગ લગાડી દીધો. અને એ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો, કે આપણે આ સંદર્ભે છે આ તબક્કામાં કઈ ઘટના બની હતી, તો કે એ સંદર્ભે આપણે અમદાવાદમાં છે તે રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી, કે અરવિંદ ઘોષે છે ભવાની મંદિર નામનું પુસ્તક હતું એમાં ક્રાંતિની યોજના આલેખેલી હતી, કે આપણે ક્રાંતિ કરવા માટે કઈ કઈ યોજના ઘડવી એ બધી સઘળી માહિતી છે, બધી જ માહિતી છે એ આપણે ભવાની મંદિર નામના પુસ્તકમાં એને આલેખેલી હતી. હવે તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો, કે અહીંયા આપણે ભવાની મંદિર નામના પુસ્તકમાં જે ક્રાંતિની યોજના આલેખેલી હતી એ યોજના છે એનો અનુવાદ ગુજરાતી ભાષામાં પણ કરાયો હતો. ઉપરાંત દક્ષિણા સામયિકામાં તે છપાયેલું હતું. ઉપરાંત આપણે દક્ષિણા સામયિક છે એમાં પણ છે તે આપણે ક્રાંતિકારીની પ્રવૃત્તિ કઈ રીતે કરવી, યોજના કેવી રીતે ઘડવી તે છપાયેલું હતું. ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે, હવે ક્રાંતિના આપણે યોજના છે, ક્રાંતિની યોજના છે, ક્રાંતિના વિચારો છે એ ફેલાવવા માટે છે તે દેશી વનસ્પતિ દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ છે તે પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર જ ન પડે કે આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી, કે અહીંયા છે આપણે ક્રાંતિની યોજના ઘડવા માટે, ક્રાંતિના વિચારો ફેલાવવા માટે છે આવા શીર્ષકોવાળી પુસ્તિકાઓ બહાર પાડી, કારણ કે અંગ્રેજોને છે તે ખબર ન પડે કે આમાં છે બોમ્બ બનાવવાની રીતો હતી અને ક્રાંતિકારી પ્રવૃત્તિની યોજના ઘડેલી હતી. એટલે અંગ્રેજોને ન ખબર પડે એટલે આવા શીર્ષક આપવામાં આવતા હતા, કે દેશી વનસ્પતિની દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ આવી વગેરે શીર્ષકોવાળી છે તે પુસ્તિકાઓ પ્રગટ કરી, જેથી અંગ્રેજોને ખબર ન પડે કે અંદર પુસ્તિકામાં છે તે ક્રાંતિકારી યોજનાઓ ઘડેલી છે અને બોમ્બ બનાવવાની રીતો છે એ અંગ્રેજોને ન ખબર પડે એટલે આવા શીર્ષકવાળી છે તે પુસ્તિકાઓ પ્રગટ કરી હતી. હવે ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી, કે અહીંયા આપણે ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. અને એ વિદ્યાલયમાં શું કરવામાં આવતું હતું, તો કે વિદ્યાલયમાં છે અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી, કે અંદર છુપી રીતે, અંદરખાને એટલે કે છુપી રીતે છે અંગ્રેજોને ખબર ન પડે એ રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે તે વિદ્યાલયમાં ચાલતી હતી. ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા, કે ગુજરાતના ઘણા યુવાનો છે આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા પરંતુ લડત ન અટકી. સરકારે છે એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ઘણા પગલાં ભર્યા છતાં પણ એ લડત છે તે અટકી નહીં, પરંતુ લડત ન અટકી. અને છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમનચક્રીથી શાસન નહીં ચાલે, અને છેવટે પણ સરકારને પણ લાગ્યું કે આપણે આ એમની જે ક્રાંતિની પ્રવૃત્તિ છે, આ એમનું આંદોલન છે, માત્ર દબાવી દેવાથી શાસન ચાલશે નહીં. હવે આપણે જોઈએ વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ, કે હવે આપણે ભારત ઉપરાંત વિદેશોમાં પણ આવી ક્રાંતિકારી ચળવળ છે તે શરૂ થઈ ગઈ હતી. તો ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત
થઈ ગઈ હતી કે ભારતને છે તે અંગ્રેજોના શાસનની ગુલામીમાંથી મુક્તિ અપાવવા માટે ભારત ઉપરાંત વિદેશમાં પણ હવે ક્રાંતિકારી ચળવળ શરૂ થઈ ગઈ હતી અને ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓની ભારત બહાર છેક ક્યાં ક્યાં એની અસર પડી તો કે ઇંગ્લેન્ડ કેનેડા અમેરિકા જર્મની ફ્રાન્સ મ્યાનમાર એટલે કે બર્મા મલાયા સિંગાપુર અફઘાનિસ્તાન રશિયા વગેરે દેશોમાં છે તે પ્રસાર પામી કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ થઈ અને આ બધા દેશોમાં છે તે પ્રસરી હતી. હવે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાંતિકારો કે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનાર કયા કયા આપણે ક્રાંતિવીરો હતા તે જોઈએ કે જેને આપણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપનાર તો એમાં છે શ્યામજી કૃષ્ણ વર્મા, પછી મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદાર સિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા મૌલાના અબ્દુલ્લા અને મૌલાના બશીર, ચંપક રમણ પિલાઈ, પછી ડૉક્ટર મથુરસિંહ ખુદાબક્ષ જેવા ક્રાંતિકારીઓ છે તે આપણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. તેમને વિદેશમાં છે એ ક્રાંતિકારી પ્રવૃત્તિની શું કરી આ બધાએ શરૂઆત કરી. હવે છે આપણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કે વિદેશમાં આપણે ક્રાંતિકારી પ્રવૃત્તિ કેવી રીતે થઈ તે આપણે જોવાનું છે. તો કે વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળતો કે જે વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ થતી હતી એનાથી પછી ભારતની ક્રાંતિકારીને પણ શું મળતો હતો તો કે વેગ મળતો હતો અને ઇંગ્લેન્ડથી છે તે છુપી રીતે અંગ્રેજોને ખબર ન પડે એ રીતે ઇંગ્લેન્ડથી છુપી રીતે રસોઈના બિસ્તરામાં કે રસોઈના જે ઓલા બિસ્તરા હોય એ બિસ્તરામાં છે પિસ્તોલો શસ્ત્રો ભારત મોકલાતા હતા કે અંગ્રેજોને ખબર ન પડે એ રીતે ઓલા રસોઈના બિસ્તરા હોય એ રસોઈના બિસ્તરા હોય એમાં પિસ્તોલો અને શસ્ત્રો છે તે ભારત છાનામાના મોકલવામાં આવતા હતા. ક્રાંતિકારીઓની ટીકા કરનાર અંગ્રેજ વિલિયમ વાયલીની મદનલાલ ધીંગરાએ હત્યા કરી કે આ જે ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી એની ટીકા કોણે કરી તો કે વિલિયમ વાયલીએ કરી એની ટીકા કરી ક્રાંતિકારીઓની એટલે પછી છે તે આપણે વિલિયમ વાયલીની છે તે મદનલાલ ધીંગરાએ શું કરી નાખી હત્યા કરી નાખી અને 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાણી કે ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપવા માટે છે તે આપણે 1907માં અમેરિકામાં કેલિફોર્નિયામાં છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની જે સંસ્થા છે તે સ્થપાણી અને જેનું પાછળથી લાલા હરદયાલે ગદ્દર પાર્ટી નામ આપ્યું. જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ છે એ સંસ્થાનું પાછળથી તેનું નામ લાલા હરદયાલે કયું આપ્યું તો કે ગદ્દર પાર્ટી નામ આપ્યું હતું અને ચાર ભાષાઓમાં ગદ્દર સાપ્તાહિક શરૂ કર્યું ને ચાર ભાષામાં છે તે ગદ્દર સાપ્તાહિક છે તે શરૂ કરવામાં આવ્યું જેમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે તે કઈ રીતે ઘડવી એ અંગે બધી માહિતી આપવામાં આવતી હતી. હવે આ પ્રવૃત્તિમાં કયા કયા લોકો જોડાણા હતા તો કે આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતારસિંહ પણ જોડાયેલા હતા અને જર્મનીમાં ચંપક રમણ પિલાએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપવા માટે. જર્મનીમાં છે તે ચંપક રમણ પિલાએ છે તે હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળ એટલે કે લશ્કરની રચના કરી અને ઇરાકને વડું મથક બનાવી ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી કે ઇરાકને શું બનાવ્યું વડું મથક બનાવીને ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરી અને અંગ્રેજોને હાંકી કાઢવા માટે યોજના ઘડવામાં આવી ઈસવીસન 1907માં. જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ એટલે કે શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમ મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો કે જર્મનીના સ્ટુઅર્ટ હવે સ્ટુઅર્ટ છે એ શહેરનું નામ છે સ્ટુઅર્ટગાર્ડ એ શહેરનું નામ છે જર્મનીનું એટલે જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી જે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ એટલે કે સભા હતી તેમાં સૌ પ્રથમવાર મેડમ કામાએ છે તે તૈયાર કરેલો જે રાષ્ટ્રધ્વજ હતો એ ફરકાવવામાં આવ્યો અને અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામ ચલાવ સ્વતંત્ર સરકારની રચના કરાય કે અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપ રાષ્ટ્રીય પ્રમુખ પદે કામ ચલાવ છે એ સ્વતંત્ર સરકારની રચના કરવામાં આવી જેમાં હવે આજે સ્વતંત્ર સરકારની રચના કરવામાં આવી હતી કામ ચલાવ સ્વતંત્ર સરકારની જે રચના કરવામાં આવી હતી તેમાં આપણે છે એમાં કોણ કોણ સામેલ હતા તો તેમાં છે આપણે જોઈએ તો કે બરકતુલ્લા આબિદુલ્લા
મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે હતા કામચલાઉ સરકારમાં. હવે આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવાના પ્રયાસો કર્યા. જે કામચલાઉ સરકાર હતી એને છે તે ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટે છે કોની કોની પાસેથી મદદના પ્રયાસો કર્યા, તો કે રશિયા છે, ઈરાન છે, તુર્કી છે વગેરે દેશોમાંથી છે તે મદદ મેળવવાના પ્રયાસો કર્યા. અને તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા કે ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપવા માટે છે અને અંગ્રેજોને હાંકી કાઢવા માટે તે તુર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા. હવે રેશમી રૂમાલ ઉપર લખેલું હતું કે ગાલિબનામાં ષડયંત્ર તમામ મુસ્લિમોને એકત્રિત સંગઠિત થઈ અને ખ્રિસ્તીઓની સામે જંગ માંડ્યો એ પકડાઈ ગયું. કે અહીંયા આપણે છે રેશમી રૂમાલ ઉપર લખેલું હતું કે ગાલિબનામ ષડયંત્ર હતું, તેમાં મુસ્લિમોએ એકત્રિત થઈને છે ને ખ્રિસ્તીઓ સામે જંગ માંડેલો હતો. હવે એ ખ્રિસ્તીઓ સામે એમને જે જંગ માંડ્યો હતો એ શું થઈ ગયો, પકડાઈ ગયો. હવે અહીંયા છે તે મુસ્લિમોએ છે તે આપણે ખ્રિસ્તીઓ સામે જે જંગ માંડ્યો હતો એ શું થઈ ગયું, પકડાઈ ગયો. એટલે રૂમાલ ઉપર લખેલું હતું કે ગાલિબનામાં ષડયંત્રમાં તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓની સામે જે જંગ માંડ્યો છે એ પકડાઈ ગયું. અને રાજા મહેન્દ્ર પ્રતાપે, રાજા મહેન્દ્ર પ્રતાપે છે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના ઝારને મોકલાવી, કે રશિયાનો જે રાજા હતો તેને મોકલવામાં આવી. અને તેમાં લખેલું હતું, એ સોનાની પટ્ટી ઉપર લખેલું હતું કે ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા જણાવેલું, કે ઝારને છે તે ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવા માટે જણાવેલું હતું. રશિયાના ક્રાંતિવીર ટ્રોટસ્કીએ તો ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપેલું. તો રશિયાના જે ક્રાંતિવીર આપણે ટ્રોટસ્કી છે તેને તો ભારતના ક્રાંતિકારીઓ હતા એમને બને એટલી બધી જ મદદ કરવા વચન આપ્યું હતું. અને બર્માંમાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી, કે બર્માંમાં કોણે કરી, તો કે સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે છે તે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. ઉપરાંત કામાગાટામારુ અને તોસામારુ સ્ટીમરોની ઘટનાએ ક્રાંતિકારીઓને વિદેશમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરક બળ પૂરું પાડ્યું. પછી વળી પાછી આ ઘટના બની કે કામાગાટામારુ અને તોસામારુ સ્ટીમરોની ઘટના બની અને તેને કારણે પણ ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાસથી ભરેલા 18-24 વર્ષના વય ધરાવતા યુવાનો જ હતા, કે ભારતની જે આપણે રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી જે ચળવળ છે એના ઇતિહાસમાં આપણે જોઈએ તો કોણ હતું, કોણ જોડાયું હતું ક્રાંતિકારી પ્રવૃત્તિમાં, તો મોટે ભાગે આપણે જોઈએ તો 18-24 વર્ષની વય ધરાવતા યુવાનો જ આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં હતા. અને મોતને મુઠ્ઠીમાં લઈ ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા અને પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીને માંચડે ઇન્કલાબ, જિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે છે તે ચડી જતા હતા. કે અહીંયા આપણે છે ત્યાં યુવાનો મોતને મુઠ્ઠીમાં લઈ અને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા અને ગમે તેવા સાહસ અને રોમાંચક કાર્યો છે એ શું કરતા હતા, પાર પાડતા હતા. અને જો કદાચ આવા કાર્યો પાર પાડવામાં એ પકડાઈ જાય તો હસ્તે મુખે છે તે ફાંસીને માંચડે ઇન્કલાબ, જિંદાબાદ અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે છે તે ફાંસીના માંચડે તે ચડી જતા હતા. અને એ રીતે મા ભૂમિની આઝાદીના ઉમદા ધ્યેયને માટે વીરગતિ પામતા. અને આ રીતે છે તે મા ભૂમિની આઝાદીના ઉમદા ધ્યેય માટે છે તેઓ વીરગતિ પામતા હતા. અને તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા છે તે યુવા પેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે. કે આ યુવાનોએ છે કે આપણે ઊંચી દેશભક્તિ દેખાડી, ત્યાગ અને બલિદાન આપ્યા દેશ માટે, તે યુવા પેઢીને અને સદીઓ સદીઓ સુધી છે તે પ્રેરણા આપ્યા કરશે. હવે આપણે જોઈએ મોરલે મિન્ટો સુધારા, જે આપણે 1909 સાલમાં થયા છે. તો આ મોરલે મિન્ટો સુધારા શું છે તે આપણે જોઈએ, તો કે ભાગલા પાડો અને રાજકરોણી નીતિ અપનાવી અંગ્રેજોએ હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કર્યું હતું. કે ભાગલા પાડો અને રાજકરોણી નીતિ અપનાવી અંગ્રેજો છે હિન્દુ અને મુસલમાન વચ્ચે કોમી વૈમનસ્ય ઊભું કરવા માટે છે એક યોજના એમણે ઘડી 1906 સાલમાં. અને આગા ખાનના નેતૃત્વની છે, હવે આપણે હિન્દુ મુસ્લિમને અલગ કરવા માટે જે આપણે યોજના ઘડવામાં આવી એ યોજના આપણે છે તે આપણે
એ સુધારો કર્યો, એ સુધારો મોરલે મિન્ટોના નામે ઓળખાય છે. એટલે પછી આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું પ્રતિનિધિમંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું, કે આગા ખાનના નેતૃત્વ નીચે મુસ્લિમોનું એક પ્રતિનિધિમંડળ છે તે વાઇસરોય મિન્ટોને મળ્યું. અને તે વખતે હિન્દી વજીર મોરલે હતા, ઈસવીસન 1909માં. અને આ સુધારાને મોરલે મિન્ટો સુધારા કહીએ છે, કે આપણે હિન્દુ અને મુસ્લિમોને અલગ કરવા માટે જે સુધારો કરવામાં આવ્યો એ સુધારાને છે તે મોરલે મિન્ટો સુધારા કહેવામાં આવે છે. હવે ગાંધીજીનું ભારતમાં આગમન, કે ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકા છે તે ગયા હતા, અને દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં એમનું હવે આગમન થાય છે. તો ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત સફળ રીતે લડીને પાછા ફર્યા 1915માં. ગાંધીજી છે તે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ સત્યાગ્રહની લડત લડ્યા હતા. ત્યાં આપણે રંગભેદની નીતિ અપનાવતા છે, ગોરા અને કાળા વચ્ચેના ભેદભાવ આવી જે નીતિ હતી એના વિરુદ્ધ ગાંધીજી સત્યાગ્રહની લડત લડ્યા હતા, અને એમાં એમને શું મળી હતી, સફળતા મળી હતી. એટલે એ લડત લડીને તેઓ પાછા ફર્યા 1915માં. અને તેમના રાજકીય ગુરુ કોણ હતા હવે ગાંધીજીના, તો કે ગાંધીજીના રાજકીય ગુરુ છે તે ગોપાલકૃષ્ણ ગોખલે, અને આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર પાસેથી એમને પ્રેરણા મેળવી, કે તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા અને આધ્યાત્મિક ગુરુ છે તે શ્રીમદ રાજચંદ્ર હતા, અને તેમની પાસેથી એમને પ્રેરણા મેળવી. ગાંધીજીએ ઘણા ખરા ભાગોનો પ્રવાસ કરી અને હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો, કે ગાંધીએ છે તે આપણે ભારતના ઘણા બધા ભાગોનો શું કર્યો, પ્રવાસ કર્યો, અને આપણે હિન્દના જીવનને ઓળખવાનો પ્રયાસ કર્યો, કે હિન્દુસ્તાનનું જીવન કેવું છે એને ઓળખવાનો પ્રયાસ કર્યો. અને હિન્દુસ્તાની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણના કારણભૂત ગણી અને હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો વિચાર્યા, કે હિન્દુસ્તાનમાં જે ગરીબ લોકો છે એ ગરીબોનું મૂળ કારણ કોણ છે, તો કે અંગ્રેજો દ્વારા થતું શોષણ જ એનું કારણ છે એવું ગાંધીજીને લાગ્યું. એટલા માટે પછી ગાંધીજીએ છે તે હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના છે તે ઉપાય વિચાર્યા, કે હિન્દુસ્તાનમાંથી છે તે અંગ્રેજોને, અંગ્રેજ શાસનને છે તે સાવ આપણે નાબૂદ કરી નાખવું એવા ઉપાયો વિચારવા લાગ્યા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો આપણે અભ્યાસ કર્યો, હવે જે આગળનો અભ્યાસ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ધન્યવાદ.